કહેતો નથી. અને તમારા બ્રહ્મચારીના વેશને બાકી ભૂસી નાખો તિલક, ઉતારો કંઠિયા રુદ્રાક્ષ ની, તો કહું તમને કે હું કોણ છું. હા તો તમારે આમ, કારણ કે અમે રઘુવંશી છે, બ્રાહ્મણો સામે લડવી નહીં, બ્રાહ્મણોને પૂજવી છે. બાકી તમે એમ કહો તમે ન રહી શકો મારી સામે. અરે ભગવાન રામ પણ એ જ કહે છે કે ભાઈ પ્રભુ, હે સ્વામી, હે પરશુરામજી, તમે મહાન છો. રઘુવંશીને કોઈ યુદ્ધમાં લલકારે ને તો મરી જાય, તો પાછી પાની ન હોય, પણ રઘુવંશી બ્રાહ્મણોની સામે કોઈ દી વસ્ત્ર ન ઉપાડે, એની પૂજા કરે છે. એ જ આધારે અમે તમને પૂજીએ છીએ. બાકી લલકારતા હોય તો કોઈ શક્તિ અમને રોકી નહીં શકે. અંતે રામના એ મનોહર મુખને જોઈ પરશુરામ પીગળ્યા છે. સ્વામી લખે છે કે લીધા વગર ધનુષ ઓટોમેટિક રામના હાથમાં આવી ગયું. રામને હાથ લાંબો ન કરવો પડ્યો, ધનુષ એમ નામ, કારણ કે એના ધારણ કરનારા એ જ હતા સ્વયં પોતે. ત્યારે એ રઘુપતિના એ પ્રેમ સ્વભાવથી અને શક્તિથી પરિચિત થઈ પરશુરામે હાર માની પ્રણામ કર્યા અને પોતાના તપસ્યા સ્થલી ગંધમાદન તરફ પ્રવેશ કર્યો. અને આ બાજુ આનંદ ઉત્સવ મંગલ ફરી છવાઈ ગયો. અને ઓલા રાજાઓ તો હવે એક ગુણ્યા રહ્યા નહોતા. જનકજીએ કીધું, જેને જાનમાં કે માંડવ્યમ જેમાં રહેવું એ જમીન જાજો, જેમ અમારા સર્પ જાહેર બે દીધી કે જમીન જાજો. પણ હવે એ લોકો એવા શરમા હતા, કરે એવું, પણ તમે એવું ન કરતા રાજા જેવું. અત્યાર લગી જે ભાવના તમારી રહી હોય, પણ કાલ સીતા અને રામના લગ્ન આજ થયા છે, અને હવે એ જાન આવશે, અને એ જાનૈયાના હમૈયા, અને એ જાનમાં જનક મહારાજ જમાડશે. તમે હવે રામ સીતાનું સમજીને જમજો, ભૂખે ન મરશો. આ પ્રસાદ પછી દૂતને મોકલીને અવધમાં મોકલવામાં આવશે. અદભુત લગ્ન છે રામના, બિના દુલ્હે કી બારાત. દુલ્હાજી તો પેલા જાનમાં દુલ્હા રાજા હારે હોય ને બસમાં, એની તો સીટ પડે જ, બાકી ટાઈટમાં ટેમ્પ આમ ખાવી પડે, ઓલાને ઓલાને પેક રાખવો જ પડે. ગામડામાં પેલા ટ્રેક્ટરમાં ટ્રકમાં જાન જાય તો એવી ટાઈટ હોય ક્યારેક માં મહિનામાં ભાપ રે. પણ વરરાજાને જલ્દી એનું કંઈક કર્યું હોય, એ હમણાં હમણાં બધે કે ક્યારેક વરરાજા ટાઈટ ઉભો, આમાં આણ કરી બેઠા લગભગ ગાડાવાળા ટાઈટ જ ખાઈ દેલા. હા તો હવે બસો ને ગાડીઓનું ભલે કોકની કોકની, પણ ગાડી જાય. કેટલું ભગવાને કૃપા કરી, સમજાય તો ને આપણને. આટલી આટલી સુવિધા, આવું સુંદર શરીર, આવા શાસ્ત્રો, આવો સત્સંગ, અને હજી શ્વાસ ચલાવે છે પ્રભુ. એક એક શ્વાસને વૃથા મત ખોઈ, શ્વાસે શ્વાસે રામ રટી લ્યો, મિથ્યા ખોવાની જરૂર નથી. તો સીતા અને રામના મંગલ પરિણય, આ તો કેવલ વરમાળા થઈ છે. હવે એ મંગળ મુહૂર્તના એ જે શું કહેવાય, પહેલું પહેલું, બીજું બીજું, એ કાલ વર્તાય છે સવારમાં મંગળિયું. અને જનક મહારાજની નિમંત્રણને માન આપી અને અયોધ્યાથી આવશે એ જાન, અને આગળની કથા કાલે આપણે કરશું. તો પરશુરામને આ રીતે પરાસ્ત કરી અને જનક મહારાજની સભામાં સીતારામ અને લક્ષ્મણની આ દિવ્ય દરબાર ઝાંખી, સંતો ઋષિઓના મન પવિત્ર, આખી જનકપુરી આનંદ અને ઉલ્લાસમાં, આપણે પણ આ કથા કીર્તન રસ આનંદ ઉલ્લાસથી ભગવાન રામ સીતા અને લક્ષ્મણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને પણ શક્તિ આપે, એમના ચરણોની ભક્તિ આપે, એવી દિવ્ય બુદ્ધિને સમજણ આપે કે કુટ એવો કુવિચારો આપણી જડતા અજ્ઞાન દૂર થાય અને ભગવાનની ચરણોમાં આપણી મતિ અખંડ લાગેલી રહે. બોલીએ પ્રેમથી એકવાર જય ઘોષની સાથે, સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાનજી મહારાજ કી જય. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આરતી માટે જે યજમાનો આવે.